આજના આ વિડીયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. સ્ટુડન્ટ, આપણે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 1નો પાર્ટ 1 કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. ધેન નેક્સ્ટ ટુડે વી વિલ કન્ટિન્યુ અવર ચેપ્ટર નંબર 7 એડોલેસન્ટ સ્પીક પાર્ટ 2. રાઈટ, આપણે જે રીડ હતું એમાં જોયું કે એક વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવી છે અમદાવાદની યુથ ક્લબ દ્વારા, અને એમાં નામાંકિત સલાહકાર ડૉક્ટર ચંદ્રકાંત શાહ અને સૌરભ બક્ષી સાથે ગુજરાતના તરુણોની જે સમસ્યા છે એના વિશે ચર્ચા કરવામાં આવી રહી છે. તો તરુણોને સાચું માર્ગદર્શન મળી રહે એના માટે આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ફર્સ્ટ 15 યર બોય જે છે જિજ્ઞેશ, એને એની સમસ્યા કહી છે કે મને આત્મવિશ્વાસની ઉણપ છે. ત્યારે શ્રી બક્ષી છે એ એમને માર્ગદર્શન આપી રહ્યા હોય છે કે તું કયા ધોરણમાં ભણે છે અને તું કેટલા દિવસનું આયોજન કરે છે અને તારે કેટલું આયોજન કરવું જોઈએ, એના વિશે એ સમજાવી રહ્યા છે અને એ જ આપણે કન્ટિન્યુ કરીએ છીએ. રાઈટ, ધેન મિસ્ટર બક્ષીસ ઇઝ સર્ટેનલી ઓનલી અ ફ્યુ મિનિટ બેક યુ શેડ યુ કાન્ટ ફોલો ધ ટાઈમ ટેબલ. એમ કહે છે કે જરૂરથી લાસ્ટે જિજ્ઞેશે પૂછેલું કે શું આનાથી મારો કોન્ફિડન્સ વધશે, ત્યારે મિસ્ટર બક્ષી એનો જવાબ આપે છે કે જરૂર તારો કોન્ફિડન્સ વધશે. હજુ થોડા સમય પહેલાંની જ થોડી વાર પહેલાં જ તે કહ્યું યુ શેડ યુ કાન્ટ ફોલો ધ ટાઈમ ટેબલ. તે કહ્યું કે તું સમય ટાઈમ ટેબલ પ્રમાણે ચાલી શકતો નથી. ધીસ ફેક્ટ ડિસ્કરેજીસ યુ, એટલે કે આ હકીકતથી તું નિરુત્સાહ થઈ જાય છે કે તું ટાઈમ ટેબલને અનુસરી શકતો નથી. ફોલો યોર ટાઈમ ટેબલ ફોર સમ ડેઝ, એટલે એમ કહે છે કે થોડા દિવસ તારા સમયપત્રક છે એના પ્રમાણે તું કામ કર. ઇટ વિલ બૂસ્ટ યોર કોન્ફિડન્સ, એમ કહે છે કે તેનાથી તારો આત્મવિશ્વાસ વધશે. જિજ્ઞેશ સેડ થેન્ક યુ સર. જિજ્ઞેશ એમ કહે છે કે તમારો આભાર સર. રાઈટ, ધેન નેક્સ્ટ એન્કર એમ કહે છે જિજ્ઞેશ વિલ અ કોન્ફિડન્ટ મેન. જિજ્ઞેશ છે એ એક આત્મવિશ્વાસવાળો યુવક છે. લેટ્સ લિસન ટુ ધ યંગ લેડી ઓનલાઈન. હવે ફોન દ્વારા પ્રશ્નો પૂછવામાં આવે છે, વિડીયો કોન્ફરન્સ છે એટલે વિડીયો કોલ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે છે અને વિડીયો કોલમાં જ નામાંકિત જે સલાહકારો છે એ એમને માર્ગદર્શન આપે છે. ત્યારે જે પ્રવક્તા છે એ એમ કહે છે, એન્કર એમ કહે છે કે ફોન ઉપર એક યુવતી છે તેની વાત આપણે સાંભળીએ. ધ ગર્લ સેડ નમસ્તે સર. ગર્લ એમ કહે છે કે નમસ્તે સર, આઈ એમ દિલશાદ ફ્રોમ રાપર. હું દિલશાદ છું રાપરથી. માય ફેસ ઇઝ ફૂલ ઓફ પિમ્પલ્સ, મારો ચહેરો છે એ ખીલથી ભરેલો છે. હાઉ કેન આઈ ગેટ રીડ ઓફ ધેમ, હું આવા ખીલથી કેવી રીતે છુટકારો મેળવી શકું. મિસ્ટર શાહ સેઝ વોટ હેવ યુ ડન સો ફાર, એટલે કે અત્યાર સુધી તમે શું કર્યું છે. દિલશાદ સેડ આઈ હેવ એપ્લાઇડ વેરિયસ ક્રીમ્સ બટ નથિંગ હેઝ વર્કડ, મેં ઘણી જાતના ક્રીમ લગાડ્યા છે પણ કોઈ ઉપયોગી સાબિત થયા નથી. મિસ્ટર શાહ સેડ દિલશાદ ડોન્ટ વરી ટુ મચ. મિસ્ટર શાહ એમ કહે છે દિલશાદ બહુ ચિંતા ન કર, પિમ્પલ્સ આર કોમન એટ ધીસ એજ, એટલે કે આ ઉંમરે ખીલ એક સામાન્ય સમસ્યા છે. ધે આર શ્યોર ટુ ગો, એક જરૂરથી નાબૂદ થઈ જશે. દિલશાદ સેડ બટ હાઉ, કેવી રીતે. આઈ એમ ટાયર્ડ ઓફ એપ્લાઇંગ ક્રીમ્સ. ટાયર્ડ એટલે કંટાળી જવું, હું ક્રીમ લગાવીને થાકી ગઈ છું એમ કહે છે. ત્યારે મિસ્ટર શાહ કહે છે ડોન્ટ ગેટ કેરીડ અવે બાય ધ એડ્સ, એટલે કે જાહેરાતથી ભોળવાય, કેરીડ અવે એટલે ભોળવાઈ જવું જોઈએ નહીં. બેટર કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયાલિસ્ટ, કોઈ સારા જે ચામડીના રોગના નિષ્ણાંત હોય છે સ્પેશિયાલિસ્ટ, સ્કિન સ્પેશિયાલિસ્ટ, એમની સલાહ લેવી જોઈએ. દિલશાદ સેડ થેન્ક યુ સર. દિલશાદ એમ કહે છે કે આભાર સર. એન્કર કહે છે ડૉક્ટર શાહ હિયર ઇઝ અંતિમ વિથ અ ક્વેશ્ચન. અંતિમ એ બોયનું નામ છે, ત્યારે ડૉક્ટર શાહ અહીંયા અંતિમ છે એ કંઈક પ્રશ્ન પૂછવા માંગે છે. અંતિમ સેડ ગુડ ઇવનિંગ સર, આઈ એમ અંતિમ ફ્રોમ કાવીઠા, હું કાવીઠાથી અંતિમ છું. હવે એન્કર છે એ ઓનલાઈન રહેલા જે સ્ટુડન્ટ્સ છે એમને સલાહકારને બંનેને એકબીજાના
પ્રશ્ન અને સમાધાન વચ્ચે એક કડીરૂપ હોય છે કે એ એક આખું મેનેજમેન્ટ કરતા હોય છે, રાઈટ? તો દિલસાદનો પ્રશ્ન પૂરો થાય છે ત્યારે અંતિમનો પ્રશ્ન જે હોય છે એ પૂછવા માટે કહે છે. ત્યારે અંતિમ એમ કહે છે કે ગુડ ઇવનિંગ સર, હું કાવીઠાથી અંતિમ છું. બક્ષી જે મિસ્ટર બક્ષી છે અને શ્રી શાહ છે એ એમ કહે છે, ગુડ ઇવનિંગ, વોટ્સ યોર ક્વેશ્ચન, તમારો શું પ્રશ્ન છે? અંતિમ છે, સર કેન અ બ્લડ ડોનર એક્વાયર એચઆઈવી? એટલે એમ કહે છે, શું રક્તદાતાને એચઆઈવી થઈ શકે છે? સ્ટુડન્ટ, આ જ પૂછેલા પ્રશ્નોમાંથી એવું આપણને લાગતું હોવું જોઈએ કે આપણા જ મોસ્ટ ઓફ ક્વેશ્ચન્સનું આપણે સોલ્યુશન મેળવી રહ્યા છીએ, રાઈટ? લાઈફમાં ઘણા પ્રશ્ન આપણને થતા હોય છે, તો સોલ્યુશન માટે આપણને આ યુનિટ આપેલો છે કે એમાં આપણે આ સોલ્યુશન મેળવી શકીએ. બક્ષી સેઝ, ધેટ્સ અ ગુડ ક્વેશ્ચન, આ એક ખૂબ જ સરસ પ્રશ્ન છે. બાય ધ વે, અ સ્ટુડન્ટ લાઈક યુ કેન નોટ ડોનેટ બ્લડ. એમ કહે છે, પણ તમારા જેવા વિદ્યાર્થીઓ રક્તદાન કરી શકે નહીં. અંતિમ સેઝ, આઈ નો ધેટ સર, એ હું જાણું છું સર, આઈ જસ્ટ વોન્ટ ટુ નો, તેમ છતાં મારે ફક્ત જાણવું છે, રાઈટ? 18 યર અપ હોય તો તમે બ્લડ ડોનેટ કરી શકો છો, અધરવાઇઝ તમે બ્લડ ડોનેટ કરી શકતા નથી. ત્યારે અંતિમ એમ કહે છે કે હું જાણું છું પણ મારે જાણવું છે. મિસ્ટર બક્ષી સેઝ, ઇટ ઇઝ ક્વાઇટ સેફ ટુ ડોનેટ બ્લડ ઓન ટુ એન એચઆઈવી પેશન્ટ. એ શ્રી બક્ષી એમ કહે છે કે એચઆઈવીના દર્દીને રક્તદાન કરવાનું સલામત છે. ધ બ્લડ ડોનર કેન નોટ ગેટ ઇન્ફેક્ટેડ બીકોઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર સ્ટરીલાઇઝડ. એટલે સ્ટરીલાઇઝડ એટલે જંતુરહિત. એ એમ કહે છે કે રક્તદાતાને ચેપ ન લાગી શકે કારણ કે જે સાધન હોય છે બ્લડ માટેના એ જંતુરહિત કરવામાં આવ્યા હોય છે. અંતિમ સેઝ, થેન્ક યુ સર. અંતિમ એમ કહે છે કે આભાર સર. એન્કર સેઝ, યુ શુડ નો એડ્સ ફોર નો એડ. વી કોન્ક્લુડ ધ કોન્ફરન્સ. એમ કહે છે કે એડ્સ ન થાય એ માટે આપણે એડ્સ વિશે જાણવું જોઈએ, રાઈટ? હવે અહીંયા જે અંગ્રેજી શબ્દ પહેલો કે એન ઓ ડબલ્યુ છે અને એન ઓ છે એની રે એક ગેમ છે એ જોઈ લો. સ્લોગન બનાવવા માટે આપણે આવા વર્ડ્સનો યુઝ કરતા જોઈએ છીએ. કે એન ઓ ડબલ્યુ, નો એટલે જાણવું, ફોર નો એડ્સ, એડ્સ પાછળનો જે એન ઓ નો છે એ ન થાય, એડ્સ ન થાય, ફોર એટલે માટે, એડ્સ ન થાય માટે આપણે એડ્સ વિશે પહેલા જે વર્ડ છે નો કે એન ઓ ડબલ્યુ, નો એટલે જાણવું, એડ્સ વિશે જાણવું જોઈએ. આપણે બિફોર વી કન્ક્લુડ ધ કોન્ફરન્સ લેટ્સ લિસન ટુ હરીશ પ્રોબ્લેમ. આપણે કોન્ફરન્સ પૂરી કરીએ એ પહેલાં આપણે હરીશનો પ્રોબ્લેમ જોઈએ. હરીશ સેઝ, ગુડ ઇવનિંગ સર. હરીશ એમ કહે છે કે ગુડ ઇવનિંગ સર, નમસ્કાર સર, આઈ એમ હરીશ ફ્રોમ દેવગઢ બારિયા. હું દેવગઢ બારિયાથી હરીશ છું. આઈ હેવ અ હેબિટ ઓફ ચ્યુઈંગ ગુટકા. મને ગુટખા ચાવવાની ટેવ છે. બીકોઝ ઓફ ધીસ હેબિટ, આ ટેવને પરિણામે માય ટીથ આર સ્પોઇલ્ડ. સ્પોઇલ્ડ એટલે બગડી જવું, મારા દાંત બગડી ગયા છે. વી વોન્ટ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ. આ ટેવથી મારે છૂટવું છે. પ્લીઝ હેલ્પ મી, મને મદદ કરો. ડૉક્ટર શાહ સેઝ, ઇન વિચ ક્લાસ ડુ યુ સ્ટડીઝ હરીશ. હરીશ, તું કયા ધોરણમાં ભણે છે? હરીશ સેઝ, સર આઈ એમ ક્લાસ 9 સ્ટુડન્ટ. હું 9મા ધોરણનો વિદ્યાર્થી છું સર. ડૉક્ટર શાહ સેઈડ, હાઉ ઓલ્ડ ઇઝ યોર હેબિટ. આ આદત તારી કેટલી જૂની છે? હરીશ સેઝ, અબાઉટ 2 યર્સ. લગભગ 2 વર્ષ. ડૉક્ટર શાહ સેઈડ, હાઉ ઓફન ડુ યુ ચ્યુ અ ગુટખા. તું કેટલી વાર ગુટખા ચાવે છે? હરીશ સેઝ, 5-6 ટાઈમ અ ડે. દિવસમાં 5-6 વાર. મિસ્ટર બક્ષી સેઝ, ધેટ્સ ટેરિબલ. આ તો બહુ ખરાબ કહેવાય. ટેરિબલ એટલે ખરાબ. નાવ ટેલ મી વોટ આર યોર હોબીઝ. હોબીઝ એટલે ટેવ, શોખ. હવે તું મને એ કે તારા શોખ શું છે, રાઈટ? તો સ્ટુડન્ટ, અત્યાર સુધીમાં આપણે આજના લેક્ચરમાં જોયું કે એક જિજ્ઞેસનો પ્રોબ્લેમ છે એ સોલ્વ કર્યો, કે આત્મવિશ્વાસની ઉણપ છે પણ આત્મવિશ્વાસ વધારવા માટે શું કરવું જોઈએ, કે તો કે સમયપત્રક પ્રમાણે ચાલી શકતા ન હોય તો
થોડા એક એક દિવસનું સમયપત્રક બનાવવું જોઈએ અને એને અમલ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેથી તમારો આત્મવિશ્વાસ વધે. તે નેક્સ્ટ ક્વેશ્ચન હતો ખીલ માટેનો. તો ક્યારેય એડવર્ટાઇઝમેન્ટથી ભોળવાઈ જવું ન જોઈએ અને સારા સ્કિન સ્પેશિયાલિસ્ટને મળવું જોઈએ કોઈ ભી સ્કિનના પ્રોબ્લેમ્સ માટે. એવો બીજો ક્વેશ્ચન સોલ્વ કર્યો. તેન થર્ડ છે કે એચઆઈવી પેશન્ટને તમે બ્લડ ડોનેટ કરો તો તમને એચઆઈવી થઈ શકે, તો કે નહીં. કારણ કે જે સાધન હોય છે બ્લડ લેવા માટેના તમારા બોડીમાંથી, એ જંતુરહિત કરેલા હોય છે, રાઈટ. એન્ડ થર્ડ ક્વેશ્ચન છે હરીશનો, ગુટખા ચાવવાની ટેવ છે તો એ ટેવથી પોતાને છૂટવું છે, તો એના માટે શું કરવું, એ માટે તે સલાહ લેવા માંગે છે. તો એમને શું સલાહ આપે છે શ્રી બક્ષી, તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું, રાઈટ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. આઈ હોપ આજના લેક્ચરમાં સમજેલો યુનિટ તમે સરસ રીતે સમજી ચૂક્યા હશો.